કેન્દ્રશાસિત શાસિત પ્રદેશ સેલવાસ કિલવણી ગામે ભારે પવન થતી તોતિંગ ઝાડ પડતાં બે અલ્મસ્ત મરણ ગર્ભવતી ગાયની હાલત ગંભીર જિલ્લા કલેક્ટર કન્નન ગોપીનાથે અસરગ્રસ્ત આદિવાસી પશુધનનું વળતર આપવાની બાંહેધરી આપી સેલવાસના કિલવણી ગામે સાંજે છ વાગે ભારે પવન અને વરસાદમાં રોડ પરનું નીલગીરીનું તો ઝાડ પડતા બે બળદ અને એક ગાયના મોત થયા હતા આંધેર નામના આદિવાસી પરિવારના ઘર પર ઝાડ પડતા આંગણામાં બાંધેલ બે અલમસ્ત બળદના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા જ્યારે એક ગર્ભવતી ગાયને કરળ અને પેટના ભાગે ગંભીર ઈજા થઈ છે બનાવની જાણકારી મળતા જ ફાયર ફાઇટર પહોંચી ઝાડને હટાવવાની કામગીરી બજાવી ઈજાગ્રસ્ત ગાયને બહાર કાઢી હતી પંચળ વેગથી પડેલા જ્યારે બળદના સિંગડા દૂરના છાપરા પર પડ્યું હતું તેવું તસવીરમાં દ્રશ્યમાન થાય છે મુકુલ યાદવ જેડ એસ સેલવાસ આજના દિવસે કેલવણી ચોકેપાડા ગામે સખત પવન સાથે વરસાદ આવતા આપણા કાત્યાભાઈ રડકાભાઈ અંધારના ઘરે મોટું ઝાડ હતું નીલગિરિયનું તે તૂટી પડવાથી પશુ માસુમ પશુ બાંધેલા હતા ત્રણ બે ગાયને એક બે બળદને એક ગાય તેમાંથી ત્રણેને ઈજા થઈને બે બળદ તો મરી જ ગયા ને જગ્યા પર ને એક ગાયને કમરમાંથી એના હાડકાને બધું તૂટેલી હાલતમાં એ જીવી શકે એવી નહીં મળે તો આ ગરીબના જે આ સમયે બે બળદ મરી જાય તો અમને ગરીબને બહુ નુકસાન થાય અત્યારે તો એક સિઝન એવી કે ચોમાસાની સિઝન આવી અત્યારે એમને બિચારાના બે જો બળદ મરી જાય તો આખું અમારું હળ આદિવાસીનું કપાઈ જાય તો એમને સરકાર તરફથી કંઈ ને કંઈ પણ વળતર મળવા જોઈએ ફાયર બ્રિગેડવાળા આવ્યા ને આપણા પત્રકાર મિત્રો ભાઈ આવ્યા એના સિવાય કોઈ પોલીસવાળા આવીને જોઈ ગયા પણ અહીંયા જગ્યા પર કોઈ અત્યાર સુધી પહોંચ્યા નહીં